રાજ્ય બંધારણ ઘડતર અને તેના લક્ષણો વિશેનો અભ્યાસ કરીશું બંધારણ એટલે શું બંધારણ કોને કહેવાય એનો અર્થ એની વ્યાખ્યા જોઈએ કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે બંધારણનું મહત્વ જોઈએ તો બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ બંધારણ કાયદાઓથી સર્વોપરી છે બંધારણમાં સમયાંતરે બદલ બદલાતી જતી લોકોની જરૂરિયાતો અપેક્ષાઓ આકાંક્ષાઓ ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડગો હોય છે તેથી જ બંધારણને જીવન અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે હવે બંધારણ ઘડતરની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા પચીસમી માર્ચ ઓગણીસો ને છેતાલીસના રોજ ત્રણ સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી બંધારણ સભામાં કુલ ત્રણસો નેવ્યાસી સભ્યો હતા જેમાં જુદી જુદી કોમ ધર્મ જાતિ લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તદનુસાર મહત્વના સભ્યોમાં જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના અબુલ કલામ આઝાદ શ્યામા પ્રસાદ મુખર્જી એચપી મોદી એચવી કામત ફ્રેન્ક એન્થની કનૈયાલાલ મુનશી કૃષ્ણસ્વામી આયંગર બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજીની નાયડુ વિજ્યાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ થયો હતો બંધારણના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા જ્યારે બંધારણની મુસદ્દા મતલબ ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા બંધારણ સભાએ તેની કામગીરી નવમી ડિસેમ્બર ઓગણીસો ને શરૂ કરી બંધારણ સભાએ બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસમાં મળેલી કુલ એકસો છાસઠ બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્ત્વના લક્ષણોનો અભ્યાસ કરીને અને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું બંધારણમાં પ્રથમ બસો પંચાણું અનુચ્છેદ એટલે આર્ટિકલ અને આઠ પરિશિષ્ટ હતા ત્યારબાદ સુધારા સાથે ત્રણસો પંચાણું અનુચ્છેદો એટલે આર્ટિકલ્સ અને નવ પરિશિષ્ટ થયા અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વ સર્વાનુમતે પસાર થયું અને કાયદાનું સ્વરૂપ અપાયું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસથી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયો હવે વિદ્યાર્થી મિત્રો બંધારણ આપણું છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસમાં ઘડાઈ ગયું હતું આમ છતાં બે મહિના પછી છવ્વીસમી જાન્યુઆરી 1949 ઓગણપચાસથી બંધારણનો અમલ કરવામાં આવ્યો શા માટે એનું કઈ કા એનું કયું કારણ છે તો વિદ્યાર્થી મિત્રો છવ્વીસમી જાન્યુઆરી 1930 નો ત્રીસનો દિવસ આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવતા હતા જાન્યુઆરી જાન્યુઆરીનો દિવસ દર વર્ષે 1930 થી ત્રીસથી સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવતા હતા એ દિવસ હંમેશ માટે યાદગાર રહે એટલા માટે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી બંધારણનો અમલ કરવામાં આવ્યો ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું તેથી આપણે છવ્વીસમી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે ઉજવીએ છીએ ભારતના બંધારણમાં રાષ્ટ્ર ચિહ્ન તરીકે ચાર સિંહોની આકૃતિને અને રાષ્ટ્ર સૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યા છે આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો ફરજો નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સરકારના અંગો અને કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ વ્યવસ્થા જેવી અનેક મહત્વની બાબતોનો સમાવેશ થાય છે આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું વિશ વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ ગણવામાં આવે છે આમુક શું છે આમુક બંધારણનું પ્રારંભિક હારદરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે બંધારણની શરૂઆત થાય છે દર્શાવેલા શબ્દો બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે આમુખમાં દર્શાવેલા શબ્દોની સમજૂતીની આપણે વાત કરીએ તો ભારતનું સંવિધાન આમુખ અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડ અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ માગસર સુદ સાતમ વિક્રમ સંબંધ બે હજાર છના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ ઓગણીસો છોતેરના બેતાલીસમાં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી બિનસાંપ્રદાયિકતા શબ્દો ઉમેરવામાં આવ્યા તેમજ રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રની અખંડતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ ધ્યેયો આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે અમુક બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે કરે છે આમ આમુખ દ્વારા બંધારણના ઘડવાઈયાઓના માનસનો પરિચય આપણને પ્રાપ્ત થાય છે આમુખનું મહત્ત્વ જોઈએ હવે આપણે આમુખને બંધારણનો આત્મા કયો છે તે રીતે તેનું મહત્ત્વ સવિશેષ છે કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે કાયદાના હેતુ તથા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં અમુક મદદરૂપ થાય છે કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને અમુકમાંથી સ્પષ્ટ થાય છે આમ અમુક બંધારણનો અર્થ છે કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ સ્પષ્ટતા કે વિસંગ વિસંવાદિતા ઊભી થાય કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે અમુક કાયદાની કલમને સમજવામાં તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે આમ અમુક બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકારની ગરજ સારે છે અમુક રાષ્ટ્રની એકતા અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડગો છે આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પીઠબળ છે ભારતના લોકો સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક બંધુતા ન્યાય સમાનતા સ્વાતંત્ર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે જે પૈકી મુખ્યત્વે નીચે દર્શાવેલા ત્રણ આધાર આપણે અહીંયા અભ્યાસ કરીશું લોકશાહી ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નહીં પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકો છે લોકશાહી મૂળ ગ્રીક શબ્દ ડેમોસ લોકો અને કેટોસ સત્તામાંથી ઉતરી આવ્યો છે રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલ નથી પરંતુ લોકોના હાથમાં છે લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશના લોકો સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્તમય મતાધિકારના ધોરણે મતદારોને ચૂંટેલા પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ એટલે લોકસભાને કારોબારી પ્રધાનમંડળ અને તંત્રને જવાબદાર હોય છે કારોબારીને અબાધિત સત્તા નથી તેને નિયત સમયમર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાય છે તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું લોકો વડે અને લોકો દ્વારા ચાલતું રાજ્ય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લોકશાહીની વ્યાખ્યા આવી લોકશાહી એટલે શું તો લોકશાહી એટલે લોકોનું લોકો વડે અને લોકો દ્વારા ચાલતું રાજ્ય એટલે લોકશાહી લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલ હોય છે અને પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી પાંચ વર્ષ સુધી જ તે સામાન્યતઃ સત્તા ઉપર રહી શકે છે સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવામાં આવે છે ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા સમાનતા બંધુતાની ભાવનાઓને સ્વીકારે છે અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહે છે એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્તમય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સંસદ ધારાસભા સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી

બંધારણના બેતાલીસમાં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દો ઉમેરવામાં આવ્યો છે ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય છે આમુખમાં તમામ નાગરિકોને સામાજિક રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્ણ વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગના ભેદોને નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલ છે તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ ગણવામાં આવે છે બિન સાંપ્રદાયિકતા ઓગણીસો ને છોતેરના બેતાલીસમાં બંધારણીય સુધારાથી આમુખમાં બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યો છે ભારત એક ધર્મનિરપેક્ષ બિનસાંપ્રદાયિક રાજ્ય છે બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં ભારત રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં તેથી રાજ્ય કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં રાજ્ય કોઈ પણ બિન રાજ્ય પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી નહીં દેશના કોઈપણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈપણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકાશે નહીં તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે આમ બિનસાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે સર્વધર્મ સમદ્રષ્ટિ તથા સર્વધર્મ સંભાવના સિદ્ધાંતને વરેલ ભારતીય બંધારણમાં કોઈ પણ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા અવસ્થા આસ્થા શ્રદ્ધા રાખવા સાથે તેના પ્રચાર પ્રસાર કરવા નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આપણે અહીં સુધી ચલાવીએ છીએ બાકીનું પાર્ટ ટુમાં બંધારણના લક્ષણો વિશે આપણે જોઈશું